108 ફૂટ લાંબી વિશાળ અગરબત્તી અયોધ્યા રામ મંદિર ખાતે પ્રગટાવવામાં આવે છે. વડોદરા ખાતેથી અયોધ્યા રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠામાં લઈ જવાતી વિશાળ ધૂપ લાંબી 108 ફૂટની અગરબત્તી વિહાભાઈ ભરવાડ શ્રી ગોપાલક ભરવાડ સમાજ વડોદરા દ્વારા બનાવવામાં આવેલી અગરબત્તી વડોદરાથી નીકળીને અયોધ્યા રામલલ્લા બિરાજમાન થવાના છે, ત્યારે ગુજરાતમાંથી એક વિશાળ અગરબત્તીનું અનોખી રીતે બનાવવામાં આવી તેમાં પંચતત્વોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં 22/1/2024 રોજ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે લઈને હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વડોદરાથી 108 ફૂટની અગરબત્તી આવી પહોંચતા હાલોલના માલધારી સમાજ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને હાલોલ બંસીભાઈ ભરવાડ તેમજ ડૉક્ટર સંજયભાઈ પટેલ, હાલોલ પાવાગઢ મહાકાલી ટ્રસ્ટના મુન્નાભાઈ તેમજ અખિલ ભારત હિન્દુ મહાસભા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પટેલ પ્રણવભાઈ, પંચમહાલ જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમજ હિન્દુ સંગઠનો દ્વારા ફૂલો અને હારથી ભવ્યતાથી ભવ્યતા સ્વાગત કરવામાં આવ્યું અને વડોદરાથી આવતા અનેક મોટા સ્થળોએ ફૂલર ચડાવીને સ્વાગત કર્યું હતું તેમજ અયોધ્યા જવા માટે પ્રસ્થાન કર્યું હતું. જય જય શ્રી રામના નારા લગાવ્યા હતા અને ભારત માતા કી જય સાથે નારા લગાવ્યા હતા. કિરણ ગોહિલ, જેડેશ ટીવી, પંચમહાલ. 300 વર્ષ પછી જ્યારે અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું મંદિર નિર્માણ કર્યું છે અને એમાં પ્રભુ શ્રી રામલલ્લા જ્યારે 22/1/2024 રોજ જ્યારે પધારી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતા, સમગ્ર ગુજરાતના ગોપાલક 108 ફૂટ લાંબી અગરબત્તી 108 ફૂટ લાંબી છે અને અયોધ્યા પ્રભુ શ્રી રામને અર્પિત કરવા લઈ જઈ રહ્યા છીએ. આ 108 કુંડી યજ્ઞરૂપી આ અગરબત્તી જ્યારે અયોધ્યામાં પ્રચલિત થશે ત્યારે ત્યાંનો 50 કિલોમીટરના એરિયામાં જે નકારમત ઉર્જા છે એનો વિનાશ થશે અને આખા યોધ્યા નગરી છે રામમય બની જશે. અને અત્યારે ખૂબ મોટો ઉત્સવ અત્યારે ગુજરાતની જનતા અને ગુજરાતના ગોપાલકો ઉજવી રહ્યા છે અને 22 જાન્યુઆરીએ આખા ભારત દેશની અંદર દિવાળી ઉજવવામાં આવશે.